કોરોના વાયરસની ખરાબ અસર અત્યારે બનાસકાંઠા જિલ્લો વેઠી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બેડ, ઓક્સિજન અને દવાઓની સાથે સાથે સરકાર દ્વારા ફાળવવામાં આવી રહેલા રેમડેસિવીર ઇન્જેક્શનના વિતરણને લઈ કૌભાંડની ગંધ આવી રહી છે. સરકાર દ્વારા જરૂરિયાતમંદોના ઇન્જેક્શન માટે કરવામાં આવેલી ઓનલાઈન અરજીને મંજૂરી તો આપી દેવામાં આવી છે, પરંતુ જ્યારે આવી વ્યક્તિઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેન્દ્રો પર ઇન્જેક્શન લેવા પહોંચે છે ત્યારે તેમને જથ્થો ખલાસ થઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ રેમડેસિવીર ઇન્જેક્શનના થતા કાળા બજારને લઈ સરકાર દ્વારા રેમડેસિવીર ઇન્જેક્શન જાહેરમાં વેચાણ પર પ્રતિબંધ લગાવીને ઇન્જેક્શનના વિતરણ માટે અલગ જ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વ્યવસ્થા અંતર્ગત ઇન્જેક્શનની જરૂરિયાતવાળી વ્યક્તિ તેના નામથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સાઇટ પર ઓનલાઈન અરજી કરે છે અને ત્યારબાદ ઓનલાઈન એપ્રુવલ મળ્યા બાદ દર્દીના સગા અથવા હોસ્પિટલનું વ્યક્તિ એપ્રુવલ લેટરની પ્રિન્ટ નીકાળી તેની પર તબીબના સહી સિક્કા કરાવીને સરકાર દ્વારા નિયત કરવાવાળા કેન્દ્ર પર પહોંચી ઇન્જેક્શન મેળવી શકે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પરિસ્થિતિ આખી અલગ જોવા મળી રહી છે. અહીં સરકાર દ્વારા એપ્રુવલ મળી ચૂક્યા બાદ જ્યારે દર્દીના સગા ઇન્જેક્શન લેવા માટે નિયત કરવામાં આવેલા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ત્યારે તેમને ઇન્જેક્શન તો આપવામાં આવતું નથી, પરંતુ એવું કહીને રવાના કરવામાં આવી રહ્યા છે કે ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ ચૂક્યો છે અને નવો સ્ટોક આવશે ત્યારે ઇન્જેક્શન આપવામાં આવશે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે તંત્ર દ્વારા ઇન્જેક્શનના જથ્થાને આધારિત એપ્રુવલ આપવામાં આવતો હોય તો એપ્રુવલ આપેલા દર્દીઓના ઇન્જેક્શન એમને મળ્યા સિવાય જથ્થો ખલાસ કેવી રીતે થઈ ગયો? ત્યારે એપ્રુવલ લેટર સાથે ઇન્જેક્શન લેવા આવેલા દર્દીઓના સગામાં એપ્રુવલ હોવા છતાં ઇન્જેક્શન ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો. આપણે ઇન્જેક્શન માટે આવેલા હતા, એટલે કે અત્યારે ઇન્જેક્શન સ્ટોક નથી ને કે પાલનપુર આવી ગયું છે, ગાંધીનગર ત્યાં ઓર્ડર ના છે, પણ એપલું શાના માટે કરી ગયા પેશન્ટ જરૂર ઇન્જેક્શન ના મળે તો કોઈ મતલબ શું એનો? હે, ના ઇન્જેક્શન મળી નથી તો અમારે કરવાનું શું કે આગળથી ગાંધી ના પાડવાનો મતલબ શું? એપલું ચાર દિવસ પછી મળી. અમે સવારના અહીંયા ઇન્જેક્શન માટે આવ્યા છીએ તો અહીંયા તપાસ કરતાં જાણ થઈ છે કે ઇન્જેક્શનનો સ્ટોક આવેલો પડે છે પાલનપુર, પણ અહીંયાથી એવા સમાચાર છે કે ગાંધીનગરથી આપવું નહીં, વિતરણ નહીં કરવું એમ. અને અમે એપ્રુવલ કર્યાના 3 દિવસ પછી અહીંયા મળી છે એમ એપ્રુવલ. આપણી દર્દીની હાલત એકદમ ઇમરજન્સી છે, ઇન્જેક્શનની જરૂર છે. પહેલાં પ્રથમ ડોઝ 2 આપી દીધા છે અને 3 એના પછીનો બીજા દિવસે મેં એપ્રુવલ કરી હતી ઇન્જેક્શન માટેની, પણ હજુ સુધી 3 દિવસ પછી એના પછી થઈ હતી એપ્રુવલ. તો એપ્રુવલ જેવી મળી અહીંયા લેવાય તો અહીંયા સ્ટોક નથી એમ. અમે સવારના 6 વાગ્યાના અહીંયા ચા પીધા વગર આવ્યા છે બરાબર. સાહેબે અહીંયા જવાબ આપ્યો કે અમારા સાહેબ ત્યાં બેઠા છે બરાબર, તો ત્યાંથી ઇન્જેક્શન આવી ગયા છે પણ વિતરણ થતું નથી, ગાંધીનગરથી ના આવ્યો છે. એટલે અમે અહીંયા વેટ કરો, તમે જો અહીંયાથી ત્યાંથી આવી જશે ને તો કે અમે આપીએ, એટલી રાહ જોઈને બેઠા છે સવારના 6 વાગ્યા. એપ્રિલ તો વહેલો થયો છે, અહીંયા મને લાખણી શિફ્ટ કરેલા છે, અમારે માજી છે બરાબર. તમે અરજી કર્યાના કેટલા દિવસ પછી એપ્રુવલ મળ્યું? અરજી તો ભાઈ કરી છે, ત્રણ ચાર દિવસ. આ દર્દીઓના સ્વજનો અત્યારે હોસ્પિટલમાં ઇન્જેક્શન વગર ખૂબ જ ખરાબ હાલતમાં છે અને 3 થી 4 દિવસ બાદ તેમના દ્વારા ઇન્જેક્શન માટે કરવામાં આવેલી ઓનલાઈન અરજીને એપ્રુવલ આપવામાં આવી છે. પરંતુ હવે એપ્રુવલ મળ્યા બાદ જ્યારે આ દર્દીઓ ઇન્જેક્શન લેવા માટે પહોંચ્યા હતા ત્યારે જથ્થો ખલાસ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ એપ્રુવલ કરવામાં આવેલા દર્દીઓના ભાગના ઇન્જેક્શન આખરે ગયા ક્યાં? તંત્ર દ્વારા જથ્થાની ચકાસણી કર્યા વગર જ એપ્રુવલ આપવામાં આવતી હશે? અને જો જથ્થાની તપાસ કર્યા વગર એપ્રુવલ આપી દેવાતી હોય તો તે વહીવટીતંત્રના અણઘડ વહીવટની નિશાની છે. ખેર કારણ ગમે તે હોય, પરંતુ આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તો એપ્રુવલ કરવામાં આવેલા ઇન્જેક્શનનો જથ્થો કોની પાસે અને કેવી રીતે ગયો તેની હકીકત બહાર આવી શકે છે અને અસંખ્ય લોકોને આ કોરોના મહામારીમાં મરતા બચાવી શકાય છે. ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતે શું તપાસ કરાવે છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને લઈ પરિસ્થિતિ અત્યારે બધી બદતર બનતી જઈ રહી છે. એક તરફ હોસ્પિટલોમાં બેડ નથી તો બીજી તરફ ઓક્સિજનની ઘટ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે પણ ડીસાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટથી 5 લોકોના મોત થયા હોવાના આક્ષેપો થયા હતા. ત્યારે હવે વાત કરવામાં આવે રેમડેસિવીર ઇન્જેક્શનની, તો રેમડેસિવીર ઇન્જેક્શનના વિતરણને લઈ પણ તંત્ર સરેઆમ નિષ્ફળ સાબિત થયું છે. છેલ્લા 4 દિવસથી ડીસાની સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે આવતા લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે.
સરકાર દ્વારા ઇન્જેક્શનોને ઓનલાઈન અરજી કરવાની એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે અને ત્યારબાદ તેની એપ્રુવલ મળ્યા બાદ તેને ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવે છે. અત્યારે અહીં ડીસાડી સિવિલ હોસ્પિટલમાં આવેલા લોકોના લેટરને એપ્રુવલ તો મળી ચૂકી છે, પરંતુ જ્યારે એ લોકો ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે ગાંધીનગરથી અમને ના પાડવામાં આવી છે, એટલે અમે વિતરણ કરી શકીશું નહીં, એટલે કે સ્ટોક નથી. ત્યારે સરકાર પાસે જે સ્ટોક ના હોય ત્યારે આવા દર્દીઓના સગાઓને એપ્રુવલ શા માટે આપવામાં આવી છે? આ તમામ પરિસ્થિતિઓ જોતાં રેમડેસિવિર ઇન્જેક્શનનું ક્યાંક ને ક્યાંક કાળા બજાર થતું હોય અને તંત્ર તેમાં સામેલ હોય તેવું જોવા મળી રહ્યું છે. અસંખ્ય દર્દીઓના સગાવાલા અત્યારે હોસ્પિટલની બહાર કતારોમાં જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલમાં એપ્રુવલ લેટર લઈને પણ પહોંચે છે તો પણ તેમને સ્ટોક ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શું એપ્રુવલ આપતા પહેલાં તંત્રએ સ્ટોકની જાણકારી નહીં લીધી હોય? અને જો જાણકારી લીધી હોય તો એપ્રુવલ લેટર લઈને આવેલા લોકોના ઇન્જેક્શન કોણ લઈ ગયું? તે મોટો પ્રશ્ન છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જો ઊંડી તપાસ નહીં કરે તો બનાસકાંઠા જિલ્લાની અંદર અસંખ્ય લોકોના મોત થઈ શકે તેમ છે. ડીસાથી બીકેનીસ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર.